नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित व चैप्टर 6 पूर्णांक संख्याओं में आज आपणे स्वाध्याय 6.1 નો દાખલા નંબર 2 જોશું। સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો। તો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને કીધું છે એટલે આપણે સંખ્યા રેખા દોરવાની છે અને ત્યારબાદ નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો એટલે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરવાનો છે। એ માટે તમને A B C D E અને F 6 દાખલા આપેલા છે। સૌપ્રથમ આપણે जमणी बाजू जवानुं छे तो के 10 डगला जमणी बाजू जवानुं।
છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 ડગલા જમણી બાજુએ જાવ એટલે ક્યાં પહોંચશું આપણે ધન 5 ઉપર પહોંચશું તો જવાબ શું આવશે -5 માં હું 10 ડગલા જમણી બાજુ જઈશ તો ક્યાં પહોંચીશ તો કે ધન 5 પર પહોંચીશ અહીંયા સુધી આપણે બે બે સંખ્યા તમને આપેલી હતી અને પછીનો દાખલો જુઓ એમાં તમને ત્રણ સંખ્યા આપેલી છે કે ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો છે તો સૌપ્રથમ આના માટે પણ સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરી લેવાની હવે પહેલા પહેલી સંખ્યા જોવાની છે પહેલી સંખ્યા શું આપેલી છે -1 એટલે સરવાળો આપણે -1 થી કરવાનો -1 - -2 -2 એટલે આપણે કઈ બાજુ જવાનો ડાબી બાજુ જવાનું થશે તો અહીંયા -1 છે ની ડાબી બાજુ કેટલા ડગલા ભરવાના છે પહેલા બે ડગલા ભરવાના છે એટલે હું પહેલા બે ડગલા ભરીશ 1 અને 2 એટલે હું ક્યાં પહોંચીશ -3 ઉપર પહોંચીશ હજી એમાં હું કહું છું કે -3 પાછા -3 છે એટલે પાછું ડાબી બાજુ જવાનું થશે હવે કેટલા ડગલા ભરવાના તો કે 3 ડગલા ભરવાના તો આપણે ક્યાં પહોંચ્યા હતા 3 સુધી પહોંચ્યા હતા હવે અહીંથી પાછા 3 ડગલા ભરીએ તો 1 2 અને 3 તો ક્યાં પહોંચી આપણે -6 ઉપર પહોંચીશું તો શું જવાબ આવશે તો કે -1 માં પહેલા હું કેટલા ડગલા ભરવાના હતા 2 ડગલા ભર્યા એટલે -2 વત્તા કેટલા ડગલા 3 ડગલા તો આપણે ક્યાં પહોંચીએ છીએ તો કે -6 પર પહોંચીએ છીએ ત્યારબાદ આવો જ દાખલો F છે પહેલા સંખ્યા રેખા દોરી લઈએ સૌપ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે 2 થી -2 તો -2 થી થવાનું છે -2 હવે કઈ બાજુ જવાનું જમણી કે ડાબી તો અહીં જો ધન સંખ્યા આવી હોય તો જમણી બાજુ જવાનું ઋણ સંખ્યા આવી તો ડાબી બાજુ અહીં ધન સંખ્યા આવી છે એટલે આપણે જમણી બાજુ જશું કેટલા ડગલા તો કે 8 ડગલા જમણી બાજુ જશું તો 1 2 3 4 5 અને 6 8 ડગલા જમણી બાજુ 8 ડગલા જવાના છે એટલે 6 7 અને 8 8 ડગલા જાય એટલે આપણે ક્યાં પહોંચશું 6 ઉપર પહોંચીશું હવે ત્યારબાદ -4 તો -4 છે એટલે આપણે કઈ બાજુ જવું પડશે પાછું ડાબી બાજુ આવવું પડશે તો આપણે ક્યાં પહોંચ્યા હતા 6 સુધી પહોંચ્યા હતા ત્યાંથી આપણે કઈ બાજુ જવાનું છે ડાબી બાજુ કેટલા ડગલા તો અહીંયા કેટલી સંખ્યા આવી છે 4 તો આપણે કેટલા ડગલા પાછળ આવશું 4 ડગલા પાછળ આવશું તો 4 ડગલા પાછળ આવીએ તો અહીં 1 2 3 અને 4 આ 4 ડગલા પાછળ આવીએ તો આપણે ક્યાં પહોંચીએ છીએ 2 પર પહોંચીએ છીએ તો શું જવાબ મળશે -2 વત્તા 8 વત્તા -4 કરીએ તો આપણે ક્યાં પહોંચીએ છીએ 2 પર પહોંચીએ છીએ આ સંખ્યા રેખા હવે આપણે દોરતા આવડી ગઈ જોવાનું છે શું જો તમને સરવાળા કીધું હોય તો શું જોવાનું છે કે સરવાળા પછી કઈ સંખ્યા આવેલી છે સરવાળા પછી જો ઋણ સંખ્યા આવેલી હોય તો આપણે સંખ્યા રેખાની કઈ બાજુ જવાનું ડાબી બાજુ જવાનું થશે અને જો ધન સંખ્યા આવેલી હોય તો કઈ બાજુ જવાનું થશે જમણી બાજુ જવાનું થશે હવે અહીં સંખ્યા આપેલી છે તો આપણે સંખ્યા ઉપર નહીં જવાનું થાય પણ જેટલી સંખ્યા આપેલી છે એટલે આપણે શું કરવાના થાય ડગલા ભરવાના થશે ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 2 માં આપણે શેના વિશે જોયું હતું કે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવાના કીધા હતા દાખલા નંબર 3 શું આપેલું છે કે સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળા કરવાના છે કે સંખ્યા રેખા દોરવાની નથી ને સીધે સીધા સરવાળા કરવાના છે તો એ માટે તમારે ચાર વસ્તુ યાદ રાખવાની છે એ આપણે આગળ જોઈ લીધી હતી શું કે જો નિશાની સરખી હોય તો શું કરવાનું થાય સરવાળો કરવાનો થાય એટલે કે બે તમને સંખ્યા આપેલી હોય બંનેની નિશાની સરખી હોય 25 વત્તા 5 આપેલું હોય તો આનો શું કરવાનું થાય સરવાળો કરવાનો થશે નિશાની સરખી જો નિશાની જુદી જુદી હોય એટલે કે -25 વત્તા 5 જો બંનેની નિશાની જુદી જુદી છે તો શું કરવાનું થાય બાદબાકી 25 માંથી 5 જાય તો 20 હવે જો હવે આ બે વસ્તુ આપણે યાદ છે કે નિશાની સરખી તો સરવાળો જુદી જુદી હોય તો બાદબાકી ત્યારબાદ જો તમને બે નિશાની બાજુ બાજુમાં આપેલી હોય એટલે કે તમને આવી રીતે આપ્યું હોય 25 વત્તા વત્તા 5 બંને નિશાની બાજુ બાજુમાં આવેલી હોય તો શું થાય
કઈ નિશાની આવશે વત્તા એટલે કે સરવાળો સરવાળો થશે જો તમને બંને નિશાની અલગ અલગ આપેલી હોય બાજુ બાજુમાં પણ અલગ અલગ આવી રીતના આપેલું હોય 25 માઈનસ વત્તા 4 અહીંયા જો બંને નિશાની બાજુ બાજુમાં છે પણ બંને કેવી છે જુદી જુદી છે તો કઈ નિશાની આવશે તો કે બંને મની વચ્ચે કઈ નિશાની આવે માઈનસ ની બે નિશાનીમાંથી આપણે એક નિશાની કરવાની થશે હંમેશા જ્યારે તમને વચ્ચે બે નિશાની આપેલી હોય તો બે નિશાનીમાંથી કેટલી નિશાની કરવાની એક નિશાની કરવાની કઈ નિશાની તો એ આપણે માટે ચાર નિયમ છે યાદ રાખવાના છે જો બંને નિશાની પ્લસ પ્લસ હોય તો શું થશે પ્લસ નિશાની અલગ અલગ માઈનસ પ્લસ હોય તો માઈનસ બંને નિશાની સરખી માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ અને પ્લસ માઈનસ આપેલ હોય તો શું થાય માઈનસ થશે આ બધું છે આપણે દાખલા કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે એના માટે તમારે આ ચાર નિયમ છે એ ખાસ યાદ રાખવાના છે ત્યારબાદ હવે આપણે સરવાળો કરી લીધો અથવા તો બાદબાકી કરી લીધી પછી જે જવાબ આવે છે એને કઈ નિશાની આપે છે ઈ આપણે ખાસ જોવાનું છે અહીંયા જો મેં સરવાળો કે બાદબાકી અહીં શું થતું તો બંને નિશાની જુદી જુદી બાદબાકી કરી તો બાદબાકી કરીએ તો જવાબ શું આવ્યો 20 પણ જે જવાબ આવે છે એને પણ નિશાની મૂકવાની થશે તો જવાબને કઈ નિશાની મૂકવાની થાય કે જો મોટી સંખ્યાની નિશાની છે એ હંમેશા જવાબની નિશાની બનશે મોટી સંખ્યાની નિશાની હંમેશા કોની નિશાની બને તો કે જવાબની નિશાની બનશે મોટી સંખ્યાની નિશાની ધન હોય તો જવાબની નિશાની કેટલી થશે ધન મોટી સંખ્યાની નિશાની ઋણ હોય તો જવાબની નિશાની પણ શું આવશે ઋણ આવશે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે આ વસ્તુ પરથી હવે આપણે દાખલા નંબર 3 જોવાનો છે તો દાખલા નંબર 3 માં દાખલા નંબર એ જોઈએ તો એ શું આપેલો છે તમને જુઓ 11 - 7 બે નિશાની આપેલી છે તો બે નિશાની હોય એની એક નિશાની કરવાની છે સૌપ્રથમ તો બે નિશાની જુઓ જુદી જુદી છે પ્લસ માઈનસ શું થઈ જશે તો કે 11 - 7 પ્લસ માઈનસ ને આપણે એક નિશાની કરી નાખી માઈનસ 7 જો અહીં આપેલું છે પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ હવે આપણે સીધે સીધું બાદબાકી કરતા આવડે કે 11 - 7 જાય તો કેટલા વધે તો 11 - 7 જાય તો કેટલા વધે 4 વધે તો અહીં 4 લખ્યું છે હવે 4 ને કઈ નિશાની આવે ધન નિશાની આવશે કે ઋણ નિશાની તો 4 મોટી સંખ્યા નિશાની જોડી 7 ને 11 માંથી મોટી સંખ્યા કઈ છે 11 11 ની નિશાની કેવી છે ધન તો 4 ની નિશાની પણ કેવી આવે ધન નિશાની આવે જ્યારે જવાબ આવી જાય ત્યારે નિશાની જોવાની કે જવાબની આગળ કઈ નિશાની આવશે જે મોટી સંખ્યાની નિશાની હશે એ જવાબની આગળ આવશે એટલે જ રીતે આપણે બી જોઈએ શું આપેલું છે -13 - 18 અહીંયા જુઓ બે નિશાની છે સૌપ્રથમ જે બે નિશાની હોય ને એની એક નિશાની કરી નાખવાની -13 એમ ના એમ વચ્ચે જે બે નિશાની છે એની એક નિશાની કરીએ પ્લસ પ્લસ શું થાય પ્લસ જ થાય -18 હવે જુઓ બે જુદી જુદી નિશાની છે તો બે જુદી જુદી નિશાની છે તો શું થાય બાદબાકી થશે અલગ અલગ નિશાની તો બાદબાકી તો 13 માંથી 18 અથવા તો 18 માંથી 13 બાદ કરીએ તો શું વધે તો કે 5 વધે હવે 5 આ જવાબ છે એટલે કઈ નિશાની લાગશે તો 13 ને 18 માંથી કઈ સંખ્યા મોટી છે 18 18 ની નિશાની કેવી છે ધન તો 5 ની નિશાની પર કેવી આવશે ધન આવશે તો આનો જવાબ શું થાય ધન 5 હવે આગળ 5 છે તો આપણે પ્લસ ની નિશાની કરીએ કે ના કરીએ કાઈ ફેર પડે નહીં પરંતુ ઋણ હોય તો નિશાની કરવી ફરજિયાત છે એવી જ રીતના આપણે સી જોઈએ કે શું આપેલું છે -10 - 19 આના જેવું જ છે તો પેલા -10 એમના એમ બે નિશાની પ્લસ પ્લસ છે તો અહીંયા પ્લસ જ આવશે હવે અહીંયા શું આવશે 19 જો 10 ને 19 બંનેની નિશાની જુદી 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 તો બાદબાકી 10 માંથી 19 અથવા તો 19 માંથી 10 જાય તો શું વધે 9 વધે મોટી સંખ્યાની નિશાની મોટું કોણ છે 19 તો નિશાની કેવી આવશે ધન સાવ સહેલા દાખલા છે આપણે ખાલી યાદ રાખવાનું છે કે જો નિશાની સરખી તો સરવાળો નિશાની જુદી જુદી તો બાદબાકી ત્યારબાદ ડી જોઈએ ડી શું આપેલો છે તો કે -250 - 150 તો પેલી નિશાની એમ નિયમ -250 એમ ના એમ બે નિશાની આપી તો એક નિશાની વત્તા વત્તા શું થાય વત્તા 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 જ રહે બે માંથી એક કરી નાખી વત્તા 150 હવે જો અહીંયા બે અલગ અલગ નિશાની છે એક માઇનસ છે એક ધન છે તો 250 માંથી 150 બાદ કરવાના થશે તો 250